આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવિપ્લાલયત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાય. શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચ શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચ ઓમ ગુરુસત્તાય નમઃ. આવાહયામિ સ્થાપ્યામિ ધ્યાયામિ પૂજયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિનિ ગાયત્રી છંદશ્યામાત બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. ઓમ શ્રી કુલદેવી માતાયૈ નમઃ. આવાહયામિ સ્થાપ્યામિ પૂજ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં નારી મહાત્મ્યમાં જઈએ તે પહેલા એક પ્રજ્ઞા ગીત. માતા મારું હૈયો પુકારે તારું નામ, માતા મારું હૈયો પુકારે તારું નામ, માતા તારા ચરણો મારા છે પ્રણામ, માતા તારા ચરણો મારા છે પ્રણામ. જન્મદાતા થઈને તે વર્ષાવ્યો પ્યાર, જન્મદાતા થઈને તે વર્ષાવ્યો પાર, પલ પલ સતાવે મને તારી માયા, પલ પલ સતાવે મારી મને તારીયા. હે હાલરણા માતારા મનમાં ગુંજે છે, રૂબિયો રે મારું તને આજે પૂજે. હાલરડા તારામાં મનમાં ગુંજે છે, રૂબિયો રે મારું માળી તને આજ પૂજે છે. મામા કરતા મારું આજે હૈયો રે હરખા, મામા કરતા મારું આજે હૈયો રે હરખા, માતા તારા ચરણો મારા છે પ્રણામ, માતા તારા ચરણો તારા છે પ્રણામ. હે તારા ખોડા મામા જોયું સુખલું, આજે દેખાય મને તારું મુખલું. તારા ખોડા માને જોયું સુખલું, આજે દેખાય મને તારું મુખલું. ચરણોમાં તારા મેં જોયું માશું, ચરણોમાં તારા મેં જોયું માશું, માતા તારા ચરણો માળી તારા ચરણો તારા ચરણા. થયો અનાથ માળી તારા વિના હું, ભર્યા ભંડારમાં શૂનો થયો. થયો અનાથ માળી તારા વિના હું, ભર્યા ભંડાર મામા શોનો થયો. મારી તારું વાળ મને આવે છે યાદ, મારી તારું વાળ મને
છે યાર, મારી તારા ચરણો મારા પ્રણામ, મારી તારા ચરણો મારા પ્રણામ. હે માગે છે મારી લાલ તારો રે આજે, જન્મો જન્મ તું માતરી હો, માગે છે મારી લાલ તારો જો ને આજે, જન્મો જન્મ તું મારી માથે આવે. યાદ આવે તારે ત્યાં આંસુ છલકાય, યાદ તારી આવે ત્યારે આંસુ માં છલકાય. મારા વિના ચરણો મારા મારી મારા ચરણો મારા છે પ્રણામ, મારી તારા ચરણો મારા પ્રણામ, મારી તારા ચરણો મારા. મોઢે બોલું માં મને સાચે જ્ઞાન પણ હા ભરે, એ મોટપણાની મજા મને કડવી લાગે કાગડા, એ મોટપણાની મજા મને કડવી લાગે કાગડા. એ માનું અદભુત ચારિત્ર ચાલી રહ્યું છે, નારી માત્મા જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આવો સાહસિક આહલ્યાબાઈનું સુંદર મજાનું દ્રષ્ટાંત આપ્યું છે. ઇન્દોરના મહારાજા બલહાર રાવે પ્રવાસ કરતી વખતે એક તેજસ્વી ખેડૂત કન્યાને જોઈ છે. તે કન્યા તેમને ખૂબ પ્રતિભાવાન લાગી છે, તેથી તેમના પુત્ર ખંડેરાવની સાથે એના લગ્ન પણ કરી દીધા છે. એ જમાનામાં સામંતોમાં અંદરોઅંદર અવારનવાર યુદ્ધો થયા કરતા, એવામાં એક યુદ્ધમાં એમનો પુત્ર મૃત્યુ પામ્યો અને બીજા એક યુદ્ધમાં પિતા પણ ગયા. આથી રાજ્ય કારભારની જવાબદારી અહલ્યાબાઈના માથે આવી પડી છે. મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કે હસતા ચલે શમશાન. અદભુત આબ તૂટી પડ્યો છે અહલ્યાબાઈ માથે. પુત્ર પણ મૃત્યુ પામ્યા અને પિતા પણ મૃત્યુ પામ્યા. કેટલાક વિશ્વાસઘાતી સરદારો રાજ્ય પડાવી લેવાના ષડયંત્રો ઘડવા લાગ્યા. કેટલાક પડોશી રાજાઓએ ચડાઈ કરી, પણ અહલ્યાબાઈએ એ બધાનો કુશળતાથી ખૂબ સામનો કર્યો છે. વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ એમણે પોતાના સાહસ અને ધીરજ ગુમાવ્યા નથી. અહલ્યાબાઈએ ઘણા લાંબા સમય સુધી ખૂબ મોટું રાજ્ય ચલાવ્યું છે, રાજ્ય કર્યું છે. વિદેશીઓ પણ આ જોઈને દંગ રહી ગયા. એમને ખાતરી થઈ કે નારીની પ્રતિભા પુરુષની સરખામણીમાં સહેજ પણ ઊણી ઉતરતી નથી. દક્ષિણ ભારતની લક્ષ્મીબાઈ ચેન્નમ્માનું દ્રષ્ટાંત પણ ખૂબ સુંદર આપ્યું છે. અંગ્રેજો તે વખતે વેપારના બદલે સત્તા સ્થાપવામાં વધારે રસ લઈ રહ્યા હતા. મોટા રાજ્યો સાથે લડવું અને નાના રાજ્યોને ધમકી આપીને કાબૂમાં લઈ લેવા એ જ એમની નીતિ હતી. પેશવાઓ પર અંગ્રેજોએ ચડાઈ કરી. પેશવાઓએ કુન્નરની રાણી ચેન્નમ્માની મદદ માંગી. ચેન્નમ્માએ બે મુખ્ય સેનાઓ મોકલી, પરંતુ અંગ્રેજોએ એમને ફોડી નાખી. આથી તે અંગ્રેજોના પક્ષે રહીને લડી. રાણીને ખૂબ દુઃખ થયું. તે બાકીનું લશ્કર લઈને યુદ્ધના મોરચે પહોંચી. પ્રજાએ પણ તેને ખૂબ સાથ આપ્યો, પરંતુ વિશ્વાસઘાતી દ્રેષ્ટદ્રોહીઓએ અંગ્રેજોને બધી માહિતી આપી દીધી. તેથી આ વખતે પણ કન્નૂરને નીચું જોવું પડ્યું. પણ રાણી ખૂબ આત્મબળવાળી હતી. એણે શાસન અને સંગ્રામ બંને મોરચા સંભાળ્યા, પરંતુ શક્તિ આગળ આદર્શ ન ટકી શક્યો. રાણી મૃત્યુ પામી, એની નાની રિયાસત અંગ્રેજોના કબજામાં જતી રહી. હારવા છતાં પણ ચેન્નમ્માની વીરતા ઝાંસીની રેણી જવલંત બની રહી. જયપુર રાજ્યમાં ખંડેલા નામની એક જાગીર હતી. એના જાગીરદારને પણ એક પુત્રી હતી. એનું નામ કરવૈતીબાઈ હતું. લગ્ન પછી રાણીઓની જે દુર્દશા થાય છે તે જોઈ અને એણે સાંભળી પણ હતી. પોતાના લગ્નની વાત સાંભળીને તે ધ્રુજી ઉઠી.
છતાં પણ ઘરવાળાઓએ એના લગ્નને લગ્ન બળજબરીથી કરી દીધા છે. તે સાસરે ગઈ તો ત્યાં માંસ મદિરા અને વ્યભિચારનું નાટક નારકીય વાતાવરણ જોયું છે અને એના આત્માએ આ બધાનો અસ્વીકાર કર્યો છે. કઈ માતા આપ સહન કરી શકે? પાન બીડી સિગાર દારૂ પીને લોક કલંકિત થઈના ફરશો, માનવ જીવન દેવ તુલ્ય મળ્યું છે તો ખૂબ સન્માનિત થઈ ફરશો, ખૂબ સન્માનિત થઈ ફરશો. આ દેવીએ આ બધું ત્યાં જોયું. સાસરે ગઈ તો માંસ મદિરા વ્યભિચારનું નારકીય વાતાવરણ જોયું છે ત્યારે એના આત્માએ આ બધાનો સ્વીકાર ન કર્યો અને એક રાત્રે તે હિંમત ભેગી કરી તે કેદમાંથી નાસી છૂટી છે. એને પકડવા માટે સાસરીવાળાઓએ ખૂબ ઘોડે સવારો દોડાવ્યા છે. રસ્તામાં એક મરેલા ઊંટનું હાડ પિંજર જો પડ્યું હતું, રાણી એમાં છુપાઈ ગઈ. ઘોડે સવારો આગળ જતા રહ્યા પછી તે વૃંદાવન તરફ ગઈ અને અનેક મુશ્કેલીઓ વેઠીને ત્યાં પહોંચી અને સાધ્વીના વેશે ત્યાં રહેવા લાગી છે. ખબર પડતા પિતા સાસરિયા પણ ત્યાં ગયા તો એણે સ્પષ્ટ સંભળાવી દીધું કે તમારે જોઈતું હોય તો મારું માથું કાપીને લઈ જઈ શકો છો, પરંતુ એ આસુરી વાતાવરણમાં જઈને રહેવું મને જરા પણ સ્વીકાર્ય નથી. તે પોતાની વાતમાં અડગ રહી છે. તે એક ઝૂંપડી બનાવીને ત્યાં રહેવા લાગી છે અને યાત્રાએ આવતી સ્ત્રીઓને ધર્મનો ઉપદેશ આપતી અને પૂજા ઉપાસના નિષ્ઠાપૂર્વક ત્યાં ચલાવતી હતી અને ત્યાં ચાલતી પણ હતી. શમીન એક યહૂદી સાહુકાર હતો. તે ધર્માત્મા પણ હતો. ઈશુને તેણે પોતાને ત્યાં જમવા બોલાવ્યા. એ ગામમાં એક વેશ્યા હતી, એનું નામ હતું મેરી. મેરી પણ ઈશુ પાસે ગઈ અને પોતાને ત્યાં આવવાનો આગ્રહ કરવા લાગી. ઈશુએ એના આમંત્રણનો સ્વીકાર કર્યો અને બીજા દિવસે એને ત્યાં ગયા પણ ખરા. એમના શિષ્યોમાં આ પ્રસંગ ચર્ચાનો વિષય બની ગયો. તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા કે સંત થઈને એક વેશ્યાને ત્યાં જવું યોગ્ય નથી. આ વાત ઈશુના કાન સુધી પહોંચી છે. એમણે એમના શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે જે પ્રાયશ્ચિત કરે છે તે પવિત્ર છે. પાપી તો એને કહેવાય જે દુષ્ટતા કરતો જ રહે, કરતો જ રહે. મન બદલાઈ ગયા પછી કોઈ પાપી રહેતું નથી. વેશ્યાએ એનું વર્તન બદલી નાખ્યું અને તે સજ્જનોની જેમ રહેવા લાગી. થોડા દિવસ પછી ઈશુએ પોતાના શિષ્યોને બોલાવ્યા અને મેરીનો પ્રસંગ બતાવતા કહ્યું કે જો ઝાડું ગંદકી પાસે ન પહોંચે તો સફાઈ કઈ રીતે કરવી શક્ય બને. અદ્ભુત મહાપ્રજ્ઞાપુરાણમાં બતાવ્યું છે, નારી પ્રકરણમાં બતાવ્યું છે. અબડાના શુભચિંતકની એક વાત કરી છે. પતિનો સહારો ગુમાવ્યા પછી સહાનુભૂતિ વ્યક્ત કરવા કેટલાય લોકો વિધવા પાસે ગયા. બધાના મુખે એક જ વાત હતી, એક જ ચર્ચા થતી હતી, આ આબડાનું ભવિષ્ય કેવું હશે. આ વાત સાંભળી અને તે કંટાળી. તેનાથી ન રહેવાતા તે બોલી ઉઠી, તમે લોકો ચિંતા ન કરશો, મારો પરિશ્રમ, મારી શ્રદ્ધા અને મારો ભગવાન આ ત્રણ સંરક્ષકો જ્યાં સુધી મારી સાથે છે ત્યાં સુધી મને કોઈ વાતની ખોટ નહીં રહે. આ જ જીવન દર્શન અપનાવીને એણે પોતાની જાતને સ્વાવલંબી બનાવી અને આખા પરિવારનું તે ભરણ પોષણ કરવા લાગી. બીજું એક દ્રષ્ટાંત આપ્યું છે. પત્નીએ કર્તવ્યનું ભાન કરાવ્યું. લગ્ન થઈ હજુ જાજા દિવસ થયા નહોતા ત્યાં તો ચુડાવતને ઔરંગઝેબના આક્રમણોનું પ્રત્યુત્તર આપવા યુદ્ધના મેદાનમાં જવાનો વારો આવ્યો. આ બાજુ ચુડાવત દ્વિધામાં પડ્યો હતો. એક બાજુ નવોડા તરફનું આકર્ષણ અને બીજી તરફ કર્તવ્ય. પતિને દ્વિધામાં પડેલો જોઈને રાણીને ચિંતા થઈ. એણે કારણ પૂછ્યું. રાણી ગંભીર થઈને વિચાર કરવા લાગી કે જો મારા આકર્ષણના લીધે પતિ કર્તવ્યથી વિમુખ થતો હોય તો મારા જીવનને ધિક્કાર છે. મારે બલિદાન આપીને પણ પતિની દ્વિધાને ટાળવી જોઈએ. દિવાલ પર લટકતી તલવાર લઈને એણે પૂરા જોરથી ઝટકો માર્યો અને એની સાથે માથું કપાઈને ચુડાવતના ખોડામાં જઈને પડ્યું. કર્તવ્ય માર્ગથી વિચલિત ન થવા માટે જે વીરાંગનાઓમાં આટલું આત્મબળ ભર્યું હોય ત્યાં પુરુષ માટે કાયરતા અશક્ય છે. તરત જ
એ પોતાનો ઘોડો યુદ્ધના મેદાન તરફ એણે વાળ્યો અને વીજળીની જેમ શત્રુઓના સૈન્ય પર તૂટી પડ્યો છે. આ છે કર્તવ્ય સાધના. વહ શક્તિ હમે દો દયાનિધે, કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર મે હમ નિજ જીવન સફલ બના જાવે. હમ દિન દુખી નિર્બલો વિકલો કે, સેવક બન સંતાપ હરે, જો હો ભૂલે ભટકે બિછુડે, ઉનકો તારે ખુદ તર જાવે. છલ દ્વેષ દંભ પાખંડ જૂઠ અન્યાય સે નિષ દિન દૂર રહે, જીવન હો શુદ્ધ સરગ અપના, શુચિ પ્રેમ સુધાર બરસાવે, નિજ શાન માન મર્યાદા કા, પ્રભુ ધ્યાન રહે અભિમાન રહે, જિસ દેવ ભૂમિ મેં જન્મ લિયા, બલિદાન ઉસી પર હો જાવે, બલિદાન ઉસી પર હો જાવે. વહ શક્તિ હમે દો દયા નિધે, કર્તવ્ય માર્ગ પર ડટ જાવે, પર સેવા પર ઉપકાર મે હમ નિજ જીવન સફલ બના જાવે, નિજ જીવન સફલ બના જાવે. મિત્રો, આ છે નારી મહાત્મા, આ છે માતૃશક્તિનું દિવ્ય ચરિત્ર. આ દૈવી પ્રેરણાઓ, આ પ્રજ્ઞાપુરાણની દૈવી પ્રેરણાઓને આપણે હૃદયંગમ કરતા રહીશું, આપ સાંભળતા રહેશો આ દિવ્ય ચિંતન. આપની પાસે ઋષિ ચિંતન ચેનલ જેતપુરના માધ્યમથી વિનામૂલ્યે પહોંચ્યું છે, તો આ દિવ્ય ચિંતનને અન્ય ગ્રુપમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો, એ જ અપેક્ષા સહ જય ગુરુદેવ.